બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીને મોદી સરનેમ પર માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપતા સજા પર રોક લગાવતા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. મોદી સરનેમ માનહાનિ કેસમાં લગભગ 6 મહિનાથી કોર્ટની લડાઈ લડી રહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે શુક્રવારનો દિવસ રાહત આપનારો રહ્યો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર રોક લગાવી દીધી છે, જેને લઈને પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો એકઠા થઈ સત્યની જીત થઈ છે તેમ કહી પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી. તો આ પ્રસંગે રેખાબેન સોલંકી, સંજયભાઈ પટેલ, મનહરભાઈ પેન્ટર, અશોકભાઈ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહીને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજ રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને જેમાં રાહુલજીની સચ્ચાઈની જીત થઈ. આજે બધી ટીવીઓમાં ને સમગ્ર ગુજરાતની અંદર ને સમગ્ર ઇન્ડિયાની અંદર આજે રાહુલ ગાંધીની જે જીત થઈ એના બદલે અમે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ સચ્ચાઈની જીત થઈ. નફરતના બાજાર, નફરત કે બાજાર મેં મોહબ્બત કી જીત હુઈ. અને આજે સત્ય ઘણું છુપાઈ રહ્યું પણ છેવટે સત્યની જીત થઈ ને આજે રાહુલ ગાંધીજીની સદસ્યતા પાછી વળી એ બદલ અમે પ્રાંતિજ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ એકઠા થઈને આજે ફટાકડા ફોડી અને આજે અમે વિજય ઉત્સવ મનાવીએ છીએ કે આજે અમારા રાહુલજીના એમની જે સચ્ચાઈ હતી અને સચ્ચાઈ માટે અમને જે આ જીત મળી એના માટે અમારા આનંદ અને ઉલ્લાસથી આજે અમે બધા